હલો દોસ્તો કેમ છો મજામાં ને ઇન્ડોવાઇઝમાં આપ સૌનું સ્વાગત છે આજનો આપણો પહેલો આર્ટિકલ સેલ્મોનેલા બેક્ટેરિયાના બારામાં છે જુઓ ન્યૂઝ શું છે યુનાઇટેડ સ્ટેટ અને કેનેડાની હેલ્થ એજન્સીએ પોતાના સિટીઝનને એલર્ટ જારી કર્યું છે કે કેલિફોર્નિયા બેઝ એક થોમ્સન ઇન્ટરનેશનલ કંપની દ્વારા જે ઓનિયન એટલે કે ડુંગળીને સપ્લાય કરવામાં આવે છે તો તેનો યુઝ કરવાનું બંધ કરી દો કારણ કે આ ડુંગળીનો યુઝ કરવાથી સેલ્મોનેલા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થઈ શકે છે તો જો આ સેલ્મોનેલા બેક્ટેરિયા ન્યૂઝમાં છે તો એના વિશે તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન હોવી જોઈએ તમે અગર યુપીએસસીના પ્રિવિએશનના ક્વેશ્ચન જોયા હશે તો ત્યાં બેક્ટેરિયા છે વાયરસ છે એલિયન ઇન્વેઝિવ સ્પીસીસ છે તો આ બધા વિશે ક્વેશ્ચન ડાયરેક્ટલી આવી શકે છે કારણ કે યુપીએસસી શું કરે તમને ટર્મ પકડીને એનાથી ડાયરેક્ટ લિંક કરીને ક્વેશ્ચન પૂછે જેવી રીતે અત્યારે યુપીએસસીને ક્વેશ્ચન પૂછવો હોય ને તો યુપીએસસી શું કરે આવી રીતે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે કે સેલ્મોનેલા ટર્મ રિસન્ટલી ન્યૂઝમાં જોવા મળી હતી તો આ સેલ્મોનેલા શું છે તો આ એક બેક્ટેરિયા છે તમે વાંચવું હોય તો જ ખબર પડે અત્યારે તમને સિમ્પલ લાગે કારણ કે અત્યારે આપણે એને ડિસ્કસ કરે છે પરંતુ સેફ ફોર એક્ઝામ્પલ તમે એને વાંચ્યું નથી અથવા તો તમે એના વિશે કોઈ સ્ટડી કરી નથી તો ત્યારે તમારે એનો આન્સર આપવો ડિફિકલ્ટ થઈ જાય છે કારણ કે યુપીએસસીના જે ઇન્ફોર્મેશનનો જે બેસ છે તો એ બ્રોડ હોવો જોઈએ ક્યાંથી ક્વેશ્ચન આવે કશું ફિક્સ હોતું નથી તો હવે જો સેલ્મોનેલા બેક્ટેરિયા અત્યારે ન્યૂઝમાં છે તો આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને આપણે આના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ તો જો આ જે બેક્ટેરિયા છે ને તો એ મેઇનલી એનિમલની અંદર રિસાઇડ કરે છે એટલે કે મેઇનલી આ બેક્ટેરિયા ની અંદર જોવા મળે છે પરંતુ જ્યારે આ બેક્ટેરિયા હ્યુમન બોડીની અંદર એન્ટર થાય ત્યારે જે કહેવાય ને કે ઇન્ફેક્શન કોઝ થાય છે અને એ જે સેલ્મોનેલોસિસનું ઇન્ફેક્શન છે તો એ વ્યક્તિનું જે ઇન્ટેસ્ટિન છે એટલે કે જે આંતરું છે ઇન્ટેસ્ટિનનો મતલબ શું થાય વ્યક્તિનું આંતરડું તો એને મેઇનલી ઇન્ફેક્ટ કરે છે અને પછી શું થાય છે કે જે ડાયરિયા છે શરીરની અંદર પેઇન થવો એટલે કે દુખાવતો ફીવર તાવ આવો વોમિટિંગ છે બ્લીડિંગ છે અને નોઝિયા નોઝિયાનો મતલબ થાય ઉબકા વ્યક્તિને જ્યારે ઉબકા આવે ને તો આ પ્રકારના જે એના છે તો એ જોવા મળે છે અને અંદર છે તો લઈને સાત દિવસ સુધી જોવા મળે છે અને ક્યારેક ક્યારેક છે તો એ આજેલાઇઝ થતા થતા એક મહિના જેટલો પણ સમય લાગી જાય છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે ક્યારેક ક્યારેક એક મહિના જેટલો પણ સમય થાય છે અને અમુક વખતે શું થાય છે કે જે ઇન્ટરેસ્ટિંગ છે તો એટલે કે આંતરડામાંથી જે ઇન્ફેક્શન છે એ સ્પ્રેડ થઈને જે બ્લડ સિસ્ટમ બ્લડ સ્ટ્રીમ છે તો એના અંદર પણ ચાલુ જાય છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે અને મેઇનલી આમાં વલનરેબલ કોણ છે તો પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સિનિયર સિટીઝન એટલે કે મોટી ઉંમરના લોકો વૃદ્ધ લોકો અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના નાના બાળકો આ ઇન્ફેક્શનથી ખૂબ જ વલનરેબલ છે એટલે કે એમને સૌથી જલ્દી આ ઇન્ફેક્શન લાગી શકે છે એટલા જ માટે એટલા જ માટે યુનાઇટેડ સ્ટેટ અને જે કેનેડાની હેલ્થ એજન્સી છે તો અત્યારે ખૂબ જ કહેવાય ને કે પ્રોએક્ટિવ થઈને આ અલર્ટ જારી કર્યું છે તો આ તમારે ડિટેલ ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે અને આ ઇન્ફેક્શન વ્યક્તિની બોડીમાં કઈ રીતે જાય છે કન્ટેમિનેટેડ જે વોટર એન્ડ ફૂડ છે કન્ટેમિનેટેડનો મતલબ થાય દૂષિત દૂષિત પાણી અને જે ખોરાક છે દૂષિત પાણી અને ખોરાક તો આ કન્ટેમિનેટેડ વોટર અને ફૂડના જ્યા આ જે બેક્ટેરિયા છે સેલ્મોનેલા બેક્ટેરિયા વ્યક્તિની બોડીની અંદર ટ્રાન્સમિટ થાય છે તો બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો ડાયરેક્ટલી અહીંયાથી ક્વેશ્ચન બનશે અને યુપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ હતો એટલા માટે મેં આને પ્રાયોરિટી ઉપર અત્યારે ડિસ્કસ કર્યો છે તો દરેક લોકોએ આને યાદ રાખવાનું છે સાથે સાથે નોટ્સ બધા લોકો બનાવતા રહેજો અને નોટ્સ તમારે હંમેશા શોર્ટ બનાવવાની છે જેને તમે ક્વિકલી રિવાઇઝ કરી શકો ઘણા બધા એમ કહે છે કે ભાઈ તમે આ પીડીએફને શેર કરી દોજો પીડીએફને શેર કરવાનો કોઈ મિનિંગ નથી તમારે શું હું દરેક વસ્તુને ડિટેલમાં સમજાવું છું તમારે ફક્ત શું કરવાનું એને સમજીને વન લાઈન જ તમારે નોટડાઉન કરવાનો છે કારણ કે મને ખબર છે કે પીડીએફ જ્યારે હું શેર કરું એટલે લોકો આઈડલ થઈ જાય છે અને પછી કહેવાય ને કે એક સાથે એમ થાય કે ભાઈ ફ્યુચરમાં એટ ધ એન્ડ ઓફ ધ મંથ હું એને રિવાઇઝ કરીશ અને પછી થતું નથી એનાથી બેસ્ટ એ છે કે તમે સાથે સાથે નોટ્સ બનાવતા રહો અને તમે જાતે લખશો તો તમને જલ્દી યાદ રહેશે એ જ મારો અલ્ટિમેટ ઇન્ટેન્શન છે અદરવાઇઝ હું આ જે પીડીએફ છે એને હું ગ્રુપની અંદર પણ શેર કરી શકું છું પણ હું એને કરવાનો નથી કારણ કે હું ચાઉં છું કે તમે બધા ખુદની નોટ્સ બનાવો તમે જાતે લખવાની પ્રેક્ટિસ કરશો તો તમને મેન્સમાં પણ કામ આવશે કારણ કે મીન્સમાં તો તમારે અલ્ટિમેટલી લખવાનું છે સમજી ગયા તો થોડી આ પોઝિટિવ તમારી કહેવાય ને કે સોચ રાખશો કે ભાઈ આની પાછળનું શું પોઝિટિવ રીઝન હોઈ શકે તો તમને મજા આવશે અને પ્રિપેરેશન તમે સાથે સાથે કરતા કરતા રહેશો અને ક્વેશ્ચનના આન્સર આપતા રહેશો તો ખૂબ જ સારું લાગશે હવે જો અત્યારે આ સેલ્મોનેલા બેક્ટેરિયા ન્યૂઝમાં હતા તો આની સાથે જ હું તમને લિંક કરીને એક ક્વેશ્ચન પૂછી લઉં છું કે જે એફ્લાટોક્સિન એમ વન એફ્લાટોક્સિન એમ વન આજથી થોડા દિવસ પહેલાં ન્યૂઝમાં હતું એક ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નામની એક બોડી છે તો એના દ્વારા એક સ્ટડી કરવામાં આવી હતી તો ત્યારે આ એફલાટોક્સિન એમ વન ન્યૂઝમાં આવ્યું હતું તો દરેક લોકો આના વિડિયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો પ્રયત્ન કરો કે આ એફલાટોક્સિન એમ વન શું છે ઠીક છે એફ્લાટોક્સિન એમ વન શું છે તો દરેક લોકો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો સ્ટડી મેઇનલી કઈ પ્રોડક્ટ ઉપર કરવામાં આવી હતી આપણે દરેક કહેવાય ને કે આપણી ડે ટુ ડે લાઈફમાં ડેલી એને યુઝ કરીએ છીએ હું પણ યુઝ કરું છું તમે પણ યુઝ કરો છો તે પ્રોડક્ટનું નામ પણ તમારે કહેવાનું છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે યુપીએસસી જીપીએસસીની સ્પીપા ત્રણે માટે ઇમ્પોર્ટન્ટ છે ઓર્ગેનિક ફાર્મિંગના બારમાં છે તો જો ન્યૂઝ શું છે આપણી જે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર છે મિનિસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચર તો એને ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર કેટલાક ડેટાને રિલીઝ કર્યા છે આ ડેટા રિલીઝ થયા ને એના જે ઇન્ફોર્મેશન છે ફેક્ચ્યુઅલ ડેટા છે આપણી માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે મેઇન્સમાં પણ તમને કામ આવશે તો જો ઓર્ગેનિક ફાર્મિંગ ઇન ઇન્ડિયા વિશે જે ડેટા છે તો એને રિલીઝ કરવામાં આવે છે તો જો સમગ્ર વિશ્વમાં સૌથી વધારે જે ઓર્ગેનિક ફાર્મર છે સૌથી વધારે ઓર્ગેનિક ફાર્મર છે તો તે ક્યાં જોવા મળે છે ઇન્ડિયાની અંદર જોવા મળે છે યાદ રાખજો કે સમગ્ર વિશ્વની અંદર જે ઓર્ગેનિક ફાર્મરની અગર વાત કરીએ તો સૌથી વધારે નંબર ક્યાં છે તો ઇન્ડિયામાં છે એટલે કે ઓર્ગેનિક ખેડૂતોની સંખ્યા એ ઇન્ડિયામાં સૌથી વધારે છે પરંતુ આપણે કેટલો એરિયા ઓર્ગેનિક ફાર્મિંગની અંદર છે એની વાત કરીએ તો ઇન્ડિયા નવમાં રેન્ક ઉપર આવે છે યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ સૌથી વધારે ઓર્ગેનિક ફાર્મિંગના ખેડૂતો ઇન્ડિયામાં છે કારણ કે ઇન્ડિયાની પોપ્યુલેશન વધારે છે પરંતુ કેટલી જમીન ઓર્ગેનિક ફાર્મિંગના અંદર છે તો એમાં ઇન્ડિયાનો રેન્ક કયો આવે છે તો નવમો રેન્ક આવે નવમો રેન્ક આવે છે તો આ તમને ખબર પડી કે એરિયા વાઇઝ નવમો છે અને નંબર ઓફ ફાર્મર્સની સંખ્યામાં પહેલો છે હવે જો ઓર્ગેનિક ફાર્મિંગ થાય એટલે શું એ હું તમને બહુ જ સાદી ભાષામાં સિમ્પલ લેંગ્વેજમાં હું તમને સમજાવું આવું ઓર્ગેનિક ફાર્મિંગ એટલે આપણે એક સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એને આપણે કહી શકીએ સસ્ટેનેબલ એગ્રીકલ્ચરથી તમે શું સમજો છો તમે જોયું હશે કે આપણી જે ગ્રીન રિવોલ્યુશન થયું ને તો ગ્રીન રિવોલ્યુશનમાં આપણી એગ્રીકલ્ચરની પ્રોડક્ટિવિટીને વધારવા માટે આપણે શું કર્યું ઘણા બધા છે કેમિકલ ફર્ટિલાઇઝર્સ છે તો એને આપણે યુઝ કરે છે અને એનાથી શું થાય છે પેસ્ટિસાઈડને યુઝ કરીને આપણી જે કહેવાય ને કે જે જમીનની પ્રોડક્ટિવિટીને ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ થઈ છે એના સિવાય આપણું જે એન્વાયરમેન્ટ છે તો એને ઇમ્પેક્ટ થયું છે સમજી ગયા આ તમે વસ્તુને સમજી શકો જેટલું પણ કેમિકલનો વધારે યુઝ થાય પ્રોડક્ટિવિટી તો વધે છે પણ એ કેવું હોય છે શોર્ટ ટર્મ માટે હોય છે પરંતુ એના જે લોંગ ટર્મ નેગેટિવ ઇમ્પ્લિકેશન છે તો એ આપણા એન્વાયરમેન્ટ ઉપર થાય છે અને એ જ વસ્તુને દૂર કરવા માટે એના સબસ્ટિટ્યૂટ તરીકે આ ઓર્ગેનિક ફાર્મિંગને શરૂ કરવામાં આવી છે એમાં શું કરવામાં આવે છે કે જે ઓર્ગેનિક ફાર્મિંગમાં જે આપણું એગ્રીકલ્ચર વેસ્ટ હોય એના સિવાય જે એનિમલ વેસ્ટ હોય તો એનો યુઝ કરીને જે ફર્ટિલાઇઝર છે એના સિવાય જે પેસ્ટ છે તો તેને બનાવવામાં આવે છે સમજી ગયા એટલે કે એક બાયોલોજીકલ આ જે કહેવાય કે પ્રોસેસ કરીને બાયોલોજીકલ પ્રોસેસ કરીને જે એગ્રીકલ્ચર અને એનિમલ વેસ્ટ હોય છે તો એમાંથી ફર્ટિલાઇઝર અને પેસ્ટને બનાવવામાં આવે છે અને એટલા માટે આ એક સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રોસેસ આપણે એને કહી શકીએ તો આજ ઓર્ગેનિક ફાર્મિંગ છે અને ઓર્ગેનિક ફાર્મિંગ અત્યારે ધીરે 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 ઇન્ડિયામાં ખૂબ જ આપણી સરકાર પણ એને પ્રમોટ કરવા પ્રમોટ કરવા માટે વિરિયસ ઇનિશિયટિવ લઈ રહી છે તો એના વિશે પણ આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈશું એના પહેલાં એક ફેક્ટ એ પણ જાણી લો કે સિક્કિમ આપણું જે નોર્થ ઇસ્ટમાં જે સિક્કિમ છે તો એ સમગ્ર વિશ્વનું પહેલું સ્ટેટ બની ગયું છે જે ફૂલી ઓર્ગેનિક છે આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે આની માટે એને એક એવોર્ડ પણ મળેલું છે આથી થોડા દિવસ પહેલાં આપણે એને કહીએ કે બે હજાર ઓગણીસમાં કે બે હજાર અઢારમાં ન્યૂઝ હતું ન્યૂઝમાં હતું તમારે યાદ રાખવાનું છે કે જે સિક્કિમ છે ને એ સમગ્ર વિશ્વનું પહેલું એવું સ્ટેટ છે જે ફૂલ્લી ઓર્ગેનિક છે એટલે કે ત્યાં કહેવાય ને કે એગ્રીકલ્ચર પ્રેક્ટિસમાં જે કેમિકલ છે તો ત્યાંનો ખૂબ જ ઓછી માત્રામાં ત્યાં યુઝ કરવામાં આવે છે અને આ જે અત્યારે સિક્કિમ ફૂલી ઓર્ગેનિક સ્ટેટ બન્યું તો એના જ રસ્તે અત્યારે જે ઉત્તરાખંડ અને ત્રિપુરાની જે સ્ટેટ ગવર્મેન્ટ છે તો તે પણ ચાલી રહી છે કે એટલે કે આવનારા ભવિષ્યમાં ત્રિપુરા અને જે ઉત્તરાખંડ છે તો ત્યાં પણ જે ફૂલી ઓર્ગેનિક એક્ટિવિટી છે એગ્રિકલ્ચર કલ્ચરલ એક્ટિવિટી તો તે કરવાના ટાર્ગેટ રાખવામાં આવે છે અને આપણે ટ્રેડિશનલી જોઈએ ને તો જે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા છે ને તો તે અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગમાં જ વધારે કહેવાય ને કે ઇન્ટરેસ્ટેડ હોય છે અને ત્યાં જે કેમિકલનું જે કન્ઝપ્શન છે તો ત્યાં ટ્રેડિશનલી જ ઓછું જોવા મળે છે પણ હવે ધીરે ધીરે શું થયું કે ભાઈ સમય ચેન્જ થયો એમ લોકોને શું થાય કે લોકોનું નેચર ગ્રીડી હોય કે ભાઈ થોડી પ્રોડક્ટ પ્રોડક્ટિવિટી વધારે થતી હોય તો એન્વાયરમેન્ટને નુકસાન પણ અમુક લોકો ક્યારે ક્યારે કરી દેતા હોય છે અને આ તમે નહીં હું પણ કરી શકે ઠીક છે કોઈપણ વ્યક્તિ માની લો કે સે ફોર એક્ઝામ્પલ તમારે ખુદનું જ એક વાડી છે અમારે ખુદની વાડી છે એટલે ખબર છે ઠીક છે તો હવે તમારે ત્યાં

તો તમારે એને વધારવું હોય તો તમે શું કરો કે ભાઈ તમે એવું તો ના વિચારો કે ભાઈ મારું ત્યાં અહીંયા પ્રોડક્શન ઓછું થાય અને મને થોડું નુકસાન થાય કોઈ પણ હ્યુમનનું નેચર હોય કે ભાઈ આપણને જ્યાં સુધી પ્રોફિટ થતો હોય તો આપણે એ જ કરવાની કોશિશ કરીએ છીએ પરંતુ એ ક્યાંક ને ક્યાંક આપણા ગ્રીડી નેચરમાં આપણા એન્વાયરમેન્ટને પણ નુકસાન થઈ રહ્યું છે અને જે એ એ જ વસ્તુને દૂર કરવા માટે આજે ઓર્ગેનિક ફાર્મિંગ છે તો એમને પ્રમોટ કરવામાં આવે છે અને જે ટ્રા ખાસ કરીને હવે આ ઓર્ગેનિક ફાર્મિંગ છે તો એને વેરિયસ જે ટ્રાઇબલ એરિયા છે અને આપણા જે આઇલેન્ડ છે આઈલેન્ડ છે યુનિયન ટેરેટરીઝ છે તો ત્યાં પણ એને પ્રમોટ કરવામાં આવશે તો આ વસ્તુ પણ તમારે યાદ રાખો છે ઇન્ડિયાનું જે મેજર ઓર્ગેનિક એક્સપોર્ટ શું છે એટલે કે કઈ ઓર્ગેનિક પ્રોડક્ટ ઇન્ડિયામાંથી મેઇનલી તલ છે સોયાબીન છે ટી છે એના મેડિસનલ પ્લાન્ટ છે રાઇસ છે છે એને અહીંયા એક્સપોર્ટ કરવામાં આવે છે તો તમને ખબર પડી ગઈ હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કયા પ્રકારના ઇનિશિએટિવ લેવામાં આવે છે જેથી કરીને ઇન્ડિયાની અંદર જે ઓર્ગેનિક ફાર્મિંગ છે તો એને પ્રમોટ કરી શકાય તો ખાસ કરીને જે મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેન ડેવલપમેન્ટ ફોર નોર્થ ઇસ્ટર્ન રીજન યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મીન્સમાં પણ તમે લખી શકો છો મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેન ડેવલપમેન્ટ ફોર નોર્થ ઇસ્ટર્ન વેસ્ટર્ન અને પરંપરાગત કૃષિ વિકાસ યોજના તો આને છે ને બે હજાર પંદરમાં લોન્ચ કરવામાં આવી છે અને મેઇનલી આનો મકસદ શું છે કે જે આપણી ફાર્મિંગની એક્ટિવિટી છે તો એને કેમિકલ ફ્રી બનાવવા માટે એન્કરેજમેન્ટ આપવા માટે આજે બંને છે તો તેને લોન્ચ કરવામાં આવે છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેન ડેવલપમેન્ટ ફોર નોર્થ ઇસ્ટર્ન રીજન તો આ તમારી બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે મેં તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે આશા રાખું છું કે તમે આમાંથી કંઈક સારી એવી ઇન્ફોર્મેશન મળી હશે હવે અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગ ટર્મ યુઝમાં છે ને તો હું તમને આની સાથે લિંક કરીને ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ વિશે ક્વેશ્ચન પૂછું છું તો આ તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ શું હોય છે આની સાથે જ લિંક છે કોઈ એટલું અઘરું નથી અને તમારે કહેવાનું છે કે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગના પ્રણેતા કોણ હતા આપણે એને એ જ કહીએ ને પ્રણેતા કે શું કહેવાય એટલે કે ઓરિજિનલી કોના દ્વારા આને પ્રમોટ કરવામાં આવ્યું હતું આ વ્યક્તિ આજથી કહેવાય કે થોડા દિવસ પહેલાં જ્યારે બજેટ સ્પીચ હતી ને ત્યારે પણ ન્યૂઝમાં રહ્યા હતા તો એ વ્યક્તિનું નામ તમને ખબર હોવી જોઈએ એસ ઉપર એમનું નામ છે અને એ વ્યક્તિ મહારાષ્ટ્રના છે આ બધી તમને હું લિંક આપી દઉં છું દરેક લોકો હવે તો એને સર્ચ કરીને આન્સર આપવાનો પ્રયત્ન કરજો તે એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ને એના વિશે થોડી તમે ઇન્ફોર્મેશન લખશો તો મેન્સ માટે પણ તમને કામમાં આવશે કારણ કે અત્યારે મેં તમને જે મિશનો કીધા અને આ ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ છે તો બધી વસ્તુ તમને મેઇન્સમાં પણ કામ આવે ક્યારે આપણે આઇસોલેશનમાં પ્રિપેરેશન કરતા જ નથી હું ક્યારેક ક્યારેક આજે જો તમને હું એક બે ટોપિક એવા પણ કહીશ કે જે તમને ઇન્ટરવ્યૂમાં પણ કામ આવશે અને છેલ્લો ટોપિક તો એવો છે કે જે તમે લોકો જે ફિલ્ડ માટેની પ્રિપેરેશન કરો છો તે ફિલ્ડ માટેની પ્રિપેરેશનમાં પણ તમને ખૂબ જ હેલ્પફુલ થશે કારણ કે તમે આઈએસ આઈપીએસ અને આ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ જેવી એક્ઝામ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે એના રૂલ વિશે ખાસ કરીને તમને ખબર છે કે જે શાહ ફેઝલ હતા તો એમને રેઝિગ્નેશન આપી દીધું હતું બે હજાર નવમાં ના ટોપર હતા તો એમના વિશે હું ડિટેલમાં તમને ઇન્ફોર્મેશન આપીશ કે ભાઈ આઈએસ ઓફિસરને રેઝિગ્નેશન આપવા રૂલ શું હોય છે ઠીક છે તો અત્યારે તમારા લોકો શું કરવાનું છે વિડીયોના કમેન્ટ બોક્સમાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ વિશે તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એનો આન્સર આપવાનો છે કે ભાઈ એને કોના દ્વારા ઓરિજિનલી પ્રમોટ કરવામાં આવ્યું હતું ને એના એની ડેફિનેશન શું છે ને બે ત્રણ ફીચર્સ લખતું હતું વધારે સારું પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે હિન્દુસ્તાન ઉર્વરક રસાયણ લિમિટેડના બારમાં છે તો જો આ હિન્દુસ્તાન ઉર્વરક રસાયણ લિમિટેડ એક જોઈન્ટ વેન્ચર કંપની છે અને આ જે જોઈન્ટ વેન્ચર કંપની છે ને તો એને ક્યારે શરૂ કરવામાં આવી છે તો બે હજારને સોળમાં બે હજાર સોળમાં જોઈન્ટ વેન્ચર કંપનીને શરૂ કરવામાં આવી છે અત્યારે ન્યૂઝમાં કેમ છે હું તમને પછી કહું છું એના પહેલાં એક્ઝામ માટે જે ઇમ્પોર્ટન્ટ છે પહેલા જાણી લો તો હિન્દુસ્તાન ઉર્વરક રસાયણ લિમિટેડ કંપની એક જોઈન્ટ કંપની છે સોળમાં શરૂ કરવામાં આવી છે અને જે કોલ ઇન્ડિયા લિમિટેડ છે એનટીપીસી છે એટલે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન પછી ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઇન્ડિયા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ છે તો આ અહીંયા લીડ પ્રમોટર છે લીડ પ્રમોટર છે અને એના સિવાય જે ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ તો આ પણ અહીંયા પાર્ટનર છે સમજી ગયા એટલે કે આ પાંચે કંપનીનું અત્યારે જે આપણે નામ કીધું આ બધાએ સાથે મળીને એક જોઈન્ટ વેન્ચર તરીકે આ હિન્દુસ્તાન ઉર્વરક રસાયણ લિમિટેડ કંપનીને બે હજાર સોળમાં ઇન્કોર્પોરેટ કરી હતી અને ખાસ કહેવાય ને કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક મેઇનલી આનો ટાર્ગેટ શું હતું કે જે ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એ સિવાય હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડના ત્રણ જગ્યાએ પ્લાન્ટ હતા ત્રણ જગ્યાએ જે પ્રોજેક્ટ હતા એ બંધ થઈ ગયા હતા એને રિવાઇવ કરવા માટે હતા એ ત્રણ જગ્યા કઈ હતી ને એ અહીંયા યાદ રાખજો એ જ મારે તમને કહેવાનું હતું ને અત્યારે ન્યૂઝમાં પણ એ જ હતું કે જે હિન્દુસ્તાન ઉર્વરક રસાયણ લિમિટેડ કંપની છે ને એ ખાસ કરીને જે ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના ત્રણ જગ્યાએ પ્રોજેક્ટ હતા ગોરખપુર પછી બરાનું અને સિંદુરી આ યાદ રાખવાનું નથી એક્ઝામમાં આવે ક્વેશ્ચન આવશે તો હિન્દુસ્તાન ઉર્વરક રસાયણ લિમિટેડના વિશે જ આવશે પણ આ જે ત્રણ પ્રોજેક્ટ હતા એને રિવાઇવ કરવા માટે આ જોઈન્ટ વેન્ચર કંપની છે તો એને બનાવવામાં આવી છે તો આ તમારે યાદ રાખવું ત્રણ પ્રોજેક્ટ કોના હતા ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ત્રણ પ્રોજેક્ટ હતા એક્ઝામમાંથી અહીંયા ક્વેશ્ચન બનવાનું અત્યારે ન્યૂઝ એ હતા કે આપણા જે યુનિયન મિનિસ્ટર ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર છે તો એમને આ ત્રણ પ્રોજેક્ટની જે રિવ્યુ મિટિંગ છે તો એને અત્યારે કન્ડક્ટ કરી છે કે ભાઈ આનું પ્રોજેક્ટનું કામકાજ કેવું ચાલી રહ્યું છે તો કામકાજ બધું બરાબર જ ચાલતું હશે અમારે એનાથી કોઈ ઇન્ટરેસ્ટ નથી સમજી ગયા તો તમારે યાદ શું રાખવાનું છે તમારે યાદ આ હિન્દુસ્તાન ઉર્વરક રસાયણ લિમિટેડના વિશે બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે જોઈન્ટ વેન્ચર કંપની છે હવે જો અત્યારે આ પીએસયુ છે ને એ ન્યૂઝમાં છે ઠીક છે તો હું તમને આની સાથે ડાયરેક્ટ લિંક કરીને યુપીએસસી પીએસરમાં ક્વેશ્ચન પૂછેલો છે એટલા માટે જ તમને પૂછું છું કે જે તમે સાંભળ્યો છે કે કોઈ કંપની નવ નવરત્ન હોય છે કોઈ કંપની મહારત્ન હોય છે અને કોઈ કંપની મિની રત્ન હોય છે તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકો કહેશો કે આ નવરત્ન મહારત્ન અને મિની રત્ન કંપની માટેના ક્રાઈટેરિયા શું હોય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમને યાદ હોવું જોઈએ કારણ કે પ્રોફિટ છે ટર્નઓવર છે તો આ બધી વસ્તુને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે તો દરેક લોકો થોડું સર્ચ કરીને આના વિશે ઇન્ફોર્મેશન લખશો તો વધારે સારું લખશે મને પણ મજા આવશે તમને પણ મજા આવશે અને વિડીયો ગમે તો લાઈક કરજો ના ગમે તો ડિસલાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં ટેલિગ્રામ ચેનલ વોટ્સઅપ ગ્રુપ અને ટ્વિટર જે છે તો એની ઇન્ફોર્મેશન આપી છે તો ત્યાંથી તમે શું કરજો કે ત્રણેય જગ્યાએ તમે જોઈન થઈ શકો તો થઈ જજો કારણ કે ત્યાં પણ આપણે વિરેસ્ટ પ્રકારના જે અપડેટ છે અને આર્ટિકલ હોય છે જે તમારી માટે કામના હોય છે તો એને આપણે શેર કરતા રહીએ છીએ તો તમે ત્યાંથી પણ ઇન્ડોએ સાથે જોઈન થઈ શકો છો નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે શ્રીજન પોર્ટલના બારમાં છે તો જો એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન કેવો આવશે કે શ્રીજન પોર્ટલ રિસન્ટલી ન્યૂઝમાં હતું જો આ થોડો બહાર નોઇઝ છે કારણ કે વિડીયો રેકોર્ડ કરવાનો ટાઈમ થોડો લેટ થયો છે તો તમે થોડું કો કરજો આ બધું ચાલે રાખે જે શ્રીજન પોર્ટલ છે ને તો તમારે સૌથી પહેલાં તો યાદ શું રાખવાનું છે આ સિજન પોર્ટલને કઈ મિનિસ્ટ્રીએ લોન્ચ કર્યું છે તો આપણી જે ડિફેન્સ મિનિસ્ટ્રી છે તો ડિફેન્સ મિનિસ્ટ્રીએ આ સિઝન પોર્ટલને લોન્ચ કર્યું છે તો અહીંયાથી ક્વેશ્ચન આવશે તો તમે એને હવે ટેકલ કરી શકશો હવે આપણે આના વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ કારણ કે યુપીએસસી જીપીએસસીને સ્પીપા માટે પ્રિપેરેશન કરવા માટે બેઠા કારણ કે આવો શોર્ટ ક્વેશ્ચન ક્યાં પોર્ટલ તો એ એસટીઆઈ જેવી આવી શકે પીઆઈમાં પરંતુ તમને ડિટેલમાં થોડી ઇન્ફોર્મેશન પૂછે તો સૌથી પહેલા તો ખબર પડી કે આપણા જે ડિફેન્સ મિનિસ્ટર છે રાજનાથસિંહ તો એને આ સિઝન પોર્ટલને લોન્ચ કર્યું છે અને જો મેઇનલી આનો મકસદ શું છે કે જો અત્યારે તમને ખબર છે કે આત્મનિર્ભર ભારત ખૂબ જ ન્યૂઝમાં છે હા હું તમને ગઈકાલે કહેવાનું પણ ભૂલી ગયો છું કે જે આપણા પ્રધાનમંત્રીએ લાલ કિલ્લાથી જે યસ્ટરડે ડે સ્પીચ આપી છે ને દરેક લોકો એ સ્પીચને સાંભળી લેજો તમે યુટ્યુબમાં જઈને બેની સ્પીડમાં પણ એ સ્પીચને સાંભળજો કારણ કે કે તમે કોઈ પણ પોલિટિકલ આઈડિયોલોજીમાં બિલોંગ કરતા હોય અથવા તો બિલીવ કરતા હોય પણ તમારે હંમેશા યાદ રાખવાનું કે ભાઈ પ્રધાનમંત્રી તો પ્રધાનમંત્રી હોય એ આપણે છે ને જે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય એમની માટે છે ને કોઈ પણ રાજનીતિ આ બધી વસ્તુ હોતી નથી એટલે તમારે શું કરવાનું પ્રધાનમંત્રી છે પ્રેસિડન્ટ છે એના સિવાય જે પણ ઇન્ડિયાની ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી છે વાઇસ પ્રેસિડેન્ટ છે સ્પીકર છે તો આના દ્વારા કોઈ સ્પીચ આપવામાં આવે ને તો તમારે એને ધ્યાનથી સાંભળવાની કારણ કે માની લો કે તમારે ઇન્ટરવ્યુમાં છે ને તમે જશો ને તો ત્યારે તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે કે ભાઈ આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટમાં સ્પીચ આપી હતી તે સ્પીચના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે કહો એના પછી એમ પણ કહે કે ભાઈ પંદરમી ઓગસ્ટ બે હજાર વીસે આપણા પ્રધાનમંત્રીએ લાલ કિલ્લાથી સ્પીચ આપી હતી એ સ્પીચને તમે સાંભળી હતી અને સાંભળી દીધું તો તમે એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહો કે ભાઈ એમાં કઈ કઈ નવી વાત કરવામાં આવી છે જેવી રીતે પહેલાં શું હતું કે ભાઈ ઇન્ડિયાની જે બે લાખ પચાસ હજાર જેટલી જે ગ્રામ પંચાયત છે તો ત્યાં આપણે શું કરવાનું હતું કે ભાઈ ફાઇબર નેટવર્કથી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાની હતી પરંતુ અત્યારે ગઈ કાલે આપણા પ્રધાનમંત્રી અનુ ઉન્સ કર્યું કે ભાઈ હવે આ જે બે લાખ જેટલી જે ગ્રામ પંચાયત હતી એટલું નહીં હવે આપણે શું કરીશું છ લાખ જેટલા જે ગામડાઓ છે તો લાખ ગામડાઓમાં આપણે એને શું કરીશું ગ્રામ પંચાયતની અંદર આપણે એને ટ્રાન્સફર કરીશું ગામડાઓની અંદર ટ્રાન્સફર કરીશું કારણ કે અમુક વખતે શું થાય કે એક ગ્રામ પંચાયતની અંદર બે થી ત્રણ ગામડાઓ પણ આવતા હોય છે આ તમને ખબર હશે કે અમુક બહુ જ નાના ગામ હોય ને તો એક ગ્રામ પંચાયતની અંદર ત્રણથી ચાર અને બે થી ત્રણ જેવા ગામ પણ જોવા મળતા હોય તો હવે શું કીધું પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી એવું કીધું કે ભાઈ ઇન્ટરનેટની જરૂરત તો દરેક દરેક ગામને છે નાના નાના છેવાડાના ગામને પણ છે હવે શું ટાર્ગેટ કરી દીધું છ લાખ જેટલા જે ગામડાઓ છે તો બધે આને કનેક્ટ કરવામાં આવશે તો તમારે બજેટ એ જે ની સ્પીચ છે તો એને પણ સાંભળી લેવાની છે કારણ કે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ થાય છે હવે આ સિઝન પોર્ટલ ઉપર આપણે આઈ જઈએ કારણ કે ક્યારેક અધર ઇન્ફોર્મેશન પણ તમારી માટે ઇમ્પોર્ટન્ટ હોય છે તો આ સીઝન પોર્ટલને શરૂ શા માટે કરવામાં આવ્યું છે કે આપણું જે આત્મનિર્ભર ભારત છે ને તો આત્મનિર્ભર ભારતમાં આપણે જે ડિફેન્સ સેક્ટર છે તો એમાં ઇન્ડિજિનાઇઝેશન એટલે કે આપણા દેશની જે પ્રોડક્ટ છે તો એને પ્રમોટ કરવાની છે તો કઈ કઈ ડિફેન્સ સેક્ટરની પ્રોડક્ટ ઇન્ડિજિનાઇઝેશન માટે છે તો પ્રાઇવેટ સેક્ટર માટે ઓપન છે તો એના વિશે ઇન્ફોર્મેશન આપવાની છે સમજી ગયા એક વખત ફરીથી બોલું છું કે ઇન્ડિયાના ડિફેન્સ સેક્ટર માટેની કઈ કઈ પ્રોડક્ટ કઈ કઈ એવી વસ્તુઓ છે તો જે પ્રાઇવેટ સેક્ટર એને બનાવી શકે છે તો એ એની જે લિસ્ટ છે તો તે અત્યારે આ સિઝન પોર્ટલ ઉપર રાખવામાં આવ્યું છે બસ આટલું તમારે યાદ રાખવાનું છે આજે સિજન પોર્ટલ છે તો તેના કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો ડિફેન્સ મિનિસ્ટ્રીના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું છે બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે કે ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર ભારત ભારતના તહેત કઈ કઈ એવી પ્રોડક્ટ છે જેને કઈ કઈ એવી પ્રોડક્ટ છે જેને પ્રાઇવેટ સેક્ટર બનાવી શકે છે તો એનું જે લિસ્ટ છે ને તો આ સિઝન પોર્ટલ ઉપર આપવામાં આવશે બસ આ જ તમારે યાદ રાખને જે બાકી જે બધી ફાલતું ઇન્ફોર્મેશન છે તે ઇમ્પોર્ટન્ટ નથી એક્ઝામ માટે અહીંયાથી ક્વેશ્ચન આવશે નહીં ઠીક છે હવે જો એક તમને આનંદિત સાથે પોર્ટલની સાથે લિંક કરીને એક ક્વેશ્ચન તમને પૂછી લઉં છું યુક્તિ પોર્ટલ યુક્તિ પોર્ટલ આથી થોડા દિવસ પહેલાં ન્યૂઝમાં હતું તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે યુક્તિ પોર્ટલ શાની માટે છે અને કઈ મિનિસ્ટ્રી આને લોન્ચ કરે છે યુક્તિ પોર્ટલ કઈ મિનિસ્ટ્રીએ લોન્ચ કર્યું છે અને શાની માટે છે આજથી થોડા દિવસ પહેલાં ન્યૂઝમાં હતું તો તમને દરેક લોકોને એના ઇન્ફોર્મેશન હોવી જોઈએ હવે જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને માલદીવના બારામાં માલદીવ આથી કહેવાય ને કે ત્રણ ચાર દિવસ પહેલા પણ ન્યૂઝમાં હતું ને અત્યારે એક વખત ફરીથી ન્યૂઝમાં આવ્યું છે તો જો આપણી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે ને તો એને માલદીવમાં એર દ્વારા છે એનઆરસીઆઈ કમ્યુનિકેશન દ્વારા અને વેરિયસ રીતે જે કનેક્ટિવિટી મેઝર્સ છે તો તેને વેરિયસ જે નવા કનેક્ટિવિટી મેઝર્સ છે તો તે માલદીવ માટે ઇન્ડિયાએ અત્યારે અનાઉન્સ કર્યા છે અને આ જે કનેક્ટિવિટી મેજર્સ છે તેમાં સી દ્વારા છે એનઆરસીઆઈ ઇન્ટ્રા આઇલેન્ડ દ્વારા છે એનઆરસીઆઈ એર દ્વારા એર દ્વારા છે અને ટેલિકમ્યુનિકેશન તો આ બધા દ્વારા માલદીવની સાથે આપણી જે કનેક્ટિવિટી છે તો તેને એસ્ટાબ્લિશ કરવા માટે છે અને અત્યારે જે કોવિડ નાઇન્ટીનના હિસાબે જે ઇન્ડિયન ઓશન રિઝન છે તો એની અંદર જે નાની નાની આઈલેન્ડ કન્ટ્રી છે તો એના ઉપર જે નેગેટિવ ઇકોનોમિક ઇમ્પેક્ટ થઈ છે તો તેને કઈ રીતે દૂર કરવી તો એના માટે પણ આ એક સોલ્યુશન પ્રદાન કરશે તો જો અત્યારે જે નવા કનેક્ટિવિટી મેજર છે તો એમાં કયા કયા કનેક્ટિવિટી મેજર છે ઇન્ડિયા અને માલદીવની વચ્ચે એક એર બબલને એસ્ટાબ્લિશ કરવામાં આવશે એર બબલ એટલે શું થાય હવે આ એક પ્રકારની અત્યારે કોવિડ નાઇન્ટીન હિસાબે નવી જે ટર્મ જોવા મળી છે કે ભાઈ બે કન્ટ્રીની વચ્ચે કહેવાય કે ફ્લાઇટ જે છે તો તેને શરૂ કરવામાં આવશે અને જે ફ્લાઇટ છે તો તે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે ફ્લાઇટ ચાલશે તો આ એક એર બબલ છે સમજી ગયા તો આ તમારે યાદ રાખવાનું છે એના પછી જે ડાયરેક્ટ ફેરી સર્વિસ જે રીતે રો રો ફેરી રો રો ફેરી સર્વિસ છે તો એ શરૂ કરવામાં આવી આપણે ગુજરાતમાં પણ છે તમે એ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી છે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એનો આન્સર આપજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને કહેવાય ને કે ઘડીક થોડો સામે થોડો સમય છે તો ચાલુ થાય છે અને પાછું થોડો સમય પછી બંધ થઈ જાય છે તો એ પણ તમને ખબર હોઈ જોઈએ કે આ કોન્ટ્રોવર્સીમાં પણ રહેતું હોય છે તો એ કઈ જગ્યા છે એનું નામ તમે લખજો તો એ પ્રકારની જે ફેરી સર્વિસ છે તો એને પણ શરૂ કરવામાં આવશે એના પછી જે માલદીવ સાથે જે સબમરીન કેબલ ટેલિક જે ટેલિકોમ સબમરીન કેબલ ટેલિકોમ કનેક્ટિવિટી છે તો તેને પણ એસ્ટાબ્લિશ કરવામાં આવશે અને જે ગ્રેટ ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ યાદ રાખજો એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે તો તેની માટે પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે માલદીવ ગવર્મેન્ટ છે તો એને ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપવાની છે તમને ખબર છે કે માલે એ કહેવાય ને કે માલદીવનું કેપિટલ છે ઠીક છે તો ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માલદીવને આસિસ્ટન્ટ આપવાની છે અને એમાં શું થશે કે જે આ માલે આઇલેન્ડ છે માલે આઈ ન્ડ તો એને માલદીવના બીજા જેટલા જે નેબરિંગ ત્રણ આઇલેન્ડ છે તો એની સાથે કનેક્ટ કરવાની છે બાકીના ત્રણ આઇલેન્ડ કયા છે એ તમારે યાદ રાખવા નથી બસ એટલું યાદ રાખજો કે ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ કઈ કન્ટ્રીનો છે તો માલદીવનો છે ને એના એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આસિસ્ટન્સ આપવાની છે અને આસિસ્ટન્સ કેટલું છે તો એમાં જો ચારસો મિલિયન ડોલરની લાઇન ઓફ કેટ જે લાઇન ઓફ ક્રેડિટ છે તો ઇન્ડિયા આપશે અને એના સિવાય સો મિલિયન ડોલર જેટલી ગ્રાન્ટ આપશે હવે જો લાઇન ઓફ ક્રેડિટ અને ગ્રાન્ટમાં ફરક શું હોય છે તે પણ તમને ખબર હોવી જોઈએ હવે ગ્રાન્ટ એટલે શું થાય કે એ જે ગ્રાન્ટ હોય ને એને ક્યારેય પાછી આપવાની નથી હોતી માની લો કે મેં તમને કોઈ વસ્તુ અથવા તો તમે મને કોઈ વસ્તુ આપી દીધી સે ફોર એક્ઝામ્પલ તમે મને દસ રૂપિયા આપી દીધા ગ્રાન્ટ તરીકે તો એ દસ રૂપિયા તમે ક્યારે પાછા નહીં માગો પરંતુ તમે મને માની લો કે સો રૂપિયા લાઇન ઓફ ક્રેડિટ તરીકે તમે મને આપ્યા કે ભાઈ તમે સો રૂપિયા અત્યારે વાપરો તો આ સો રૂપિયા તમે મને લાઇન ઓફ ક્રેડિટ તરીકે આપ્યા છે ને તો મારે તમને રિટર્ન કરવા પડશે ગ્રાન્ટમાં રિટર્ન ના કરવા પડે લાઇન ઓફ ક્રેડિટ હોય તો એમાં રિટર્ન કરવા પડે અને રિટર્ન છે ને હવે આમાં લાઇન ઓફ ક્રેડિટમાં શું હોય લોન અને લાઇન ઓફ ક્રેડિટમાં શું ડિફરન્સ હોય કે જે લોન હોય ને તો એમાં ઇન્ટરેસ્ટ રેટ હાઈ હોય લોનમાં ઇન્ટરેસ્ટ રેટ હાઈ હોય પરંતુ જે લાઇન ઓફ ક્રેડિટ છે એમાં જ સોફ્ટ ઇન્ટરેસ્ટ રેટ આપવામાં આવે છે એટલે કે જે ઇન્ટરેસ્ટ રેટ હોય તો એ કેવો હોય છે થોડો નીચો ઇન્ટરેસ્ટ રેટ હોય છે સોફ્ટ ઇન્ટરેસ્ટ રેટ ઉપર જે લોન છે તો એ આપવામાં આવે છે અને આપણે સોફ્ટ લોન પણ કહી શકીએ ઠીક છે અને લાઇન ઓફ ક્રેડિટમાં થોડું ઇન્ડિયાનો પણ ફાયદો થતો હોય છે અને માની લો કે ઇન્ડિયાએ લાઇન ઓફ ક્રેડિટ આપી માલેને તો આમાં શું થશે કે જે માની લો કે માલેને એક રોડ બનાવ છે રોડને કન્સ્ટ્રક્ટ કરવો છે તો એની માટેના કહેવાય ને કે જે રો મટીરિયલ છે તો એને ઇન્ડિયાથી સપ્લાય કરવામાં આવશે સમજી ગયા તો આમાંથી ઇન્ડિયાનો પણ ફાયદો થાય છે કારણ કે ઇન્ડિયાનો જે એક્સપોર્ટ છે તો તે પણ માલેમાં વધે છે તો લાઇન ઓફ કન્ટ્રી ક્રેડિટથી ડબલ ફાયદો થાય છે એક તો ઇન્ડિયાનો જે સોફ્ટ પાવર છે તો તે વધે છે કારણ કે ઇન્ડિયા અને જે માલદીવની ગવર્મેન્ટ છે તો એની સાથે પોઝિટિવ રિલેશન એસ્ટાબ્લિશ થાય છે એના સિવાય ખાસ કરીને જે કહેવાય ને કે ઇન્ડિયાનો એક્સપોર્ટ પણ વધે છે તો આ ડબલ ફાયદા એક તીર ઉપર બે નિશાન આપણા ગુજરાત કહે છે ને ભાઈ ગુજરાતીઓ શું કરે એક તીર ઉપર બે નિશાન ગુજરાતી જ છે એટલા માટે જ આપણે કહી શકીએ કે આ પ્રકારના જે સોફ્ટ જે લોન હોય છે ઠીક છે સોફ્ટ લોન એ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાની જે પોઝિટિવ ઇમેજ છે તો તેને પણ એસ્ટાબ્લિશ કરવામાં યુઝફુલ થતી હોય છે તો હવે જો તમારે ઇન્ડિયા અને માલદીવ વિશે કંઈ પણ ઇન્ડિયા અને માલદીવના બાયલેટરલ રિલેશન વિશે કંઈ પણ તમારે લખવાનું આવે તો ત્યારે તમે આ પ્રકારના એક્ઝામ્પલ આપીને લખો તો તમારો જે આન્સર છે તો એ બીજા કરતાં સારો થઈ જાય એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે પ્રાઇસ મોનિટરિંગ રિસોર્સ યુનિટના બારામાં છે જો આ જે પ્રાઇસ મોનિટરિંગ રિસોર્સ યુનિટ છે ને એને ક્યાં સેટઅપ કરવામાં આવ્યું છે તો કર્ણાટકામાં સેટઅપ કરવામાં આવ્યું છે અને એવું નથી કે આ કર્ણાટકમાં પહેલી વખત સેટઅપ થયું છે આની પહેલાં ઓલરેડી જે બાર જેટલા જે સ્ટેટ છે તો ત્યાં ઓલરેડી આને સેટઅપ કરી દેવામાં આવ્યું છે તો જો આજે પ્રાઇઝ મોનિટરિંગ રિસોર્સ યુનિટ હોય પ્રાઇઝ મોનિટરિંગ રિસોર્સ યુનિટ તો તેને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી જે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરમાં આવે છે આજે બે વખત મિનિસ્ટ્રી ઓફ કેમિકલ ન્યૂઝમાં રહી છે એક તો હિન્દુસ્તાન ઉર્વરક રસાયણ લિમિટેડમાં અને અત્યારે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી તો આ બંને જે છે ને એમાં કઈ મિનિસ્ટ્રી આવે છે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ અને ફર્ટિલાઇઝર આવે છે તો આ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીના તહેત જ આ પ્રાઇઝ મોનિટરિંગ રિસોર્સ યુનિટને બનાવવામાં આવે છે હવે જો આ પ્રાઇઝ મોનિટરિંગ રિસોર્સ યુનિટ છે ને આ સ્ટેટ લેવલ ઉપર ફંક્શન કરે છે ક્યાં કરે છે સ્ટેટ લેવલ ઉપર ફંક્શન કરે છે અને આ કોના ડાયરેક્ટ સુપરવિઝનમાં કાર્ય કરે છે જે જે સ્ટેટ ડ્રગ કંટ્રોલ હોય સ્ટેટ ડ્રગ કંટ્રોલ હવે ડ્રગનો મતલબ તમે શું સમજો જે દવાઈ હોય ઠીક છે તો આ મેઇનલી ડ્રગ કહેવાય આ પેલું જે ડ્રગ નશા માટે હોય એ વસ્તુ પણ અને આ જે ડ્રગ છે ને એ દવાઈ પણ ડ્રગ જ એક પ્રકારનો કહેવાય છે તો સ્ટેટ ડ્રગ કંટ્રોલરના મેનલી આજે સુપરવિઝનમાં આ જે કહેવાય ને કે ફાર્માસ્યુટિકલ આજે પ્રાઇઝ મોનિટરિંગ રિસોર્સ યુનિટ છે તો એ કાર્ય કરે છે તો આ તમને ખબર પડી ગઈ હશે અને મેઇનલી જે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી છે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી તો એની જે આઉટરીચ છે તો તેને વધારવાનું જે કાર્ય છે તો આ સ્ટેટ લેવલ ઉપર કરવામાં આવે છે નેશનલ જે પ્રાઇઝ મોનિટરિંગ રિસોર્સ યુનિટ છે તો એના દ્વારા હવે જે પ્રાઇઝ મોનિટરિંગ રિસોર્સ યુનિટ છે ને તો એક સોસાયટી છે એક સોસાયટી છે કારણ કે સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટના તહેત આને બનાવવામાં આવી છે તો આ પણ તમને ખબર પડી ગઈ અને બોર્ડ ઓફ ગવર્નર ઓફ પ્રાઇઝ મોનિટરિંગ રિસોર્સ યુનિટ ઇન્ક્લુડ ધ રિપ્રેઝેન્ટેટીવિવ ફોન ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ ધ અધર સ્ટેક હોલ્ડર એટલે કે આ જે પ્રાઇઝ મોનિટરિંગ રિસોર્સ યુનિટ છે તેની અંદર બોર્ડ ઓફ ગવર્મેન્ટના જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એના પણ રિપ્રેઝેન્ટેટિવ હોય છે સ્ટેટ ગવર્મેન્ટના પણ રિપ્રેઝેન્ટેટિવ હોય છે અને બીજા જે સ્ટેક હોલ્ડર છે જે આ સ્ટેક આ સેક્ટર સાથે જોડાયેલા છે તો એમને પણ આની અંદર સમાવવામાં આવે છે અને ઇન્ડિયાની અંદર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી દ્વારા જે કહેવાય ને કે એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે જેનું નામ છે એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે જેનું નામ છે કન્ઝ્યુમર અવેરનેસ પોલ અવેને પબ્લિસિટી પ્રાઇઝ મોનિટરિંગ યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કન્ઝ્યુમર અવેરનેસ પબ્લિસિટી એન્ડ પ્રાઇઝ મોનિટરિંગ તો એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે અને આ સેન્ટ્રલ સેક્ટર સ્કીમના તહેજ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીને બનાવવામાં આવી કઈ સ્કીમના તહેત કન્ઝ્યુમર અવેરનેસ પબ્લિસિટી એન્ડ પ્રાઇઝ મોનિટરિંગ કન્ઝ્યુમર અવેરનેસ પબ્લિસિટી એન્ડ પ્રાઇઝ મોનિટરિંગ તો સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે અને એના તહેન નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીને એસ્ટબાબ્લિશ કરવામાં આવી છે અને આ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ ઇન્ડિયાની અંદર બાર જેટલા સ્ટેટ અને યુનિયન ટેરેટરીની અંદર પ્રાઇઝ મોનિટરિંગ રિસર્સ એસ્ટાબ્લિશ કરે છે અને હજુ પ્લાનિંગ એવો છે કે આ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી બાકીના જેટલા થર્ટી સિક્સ યુનિયન થર્ટી સિક્સ યુનિયન ટેરેટરી અને સ્ટેટ છે તો એની અંદર પણ આ જે પ્રાઇઝ મોનિટરિંગ રિસોર્સ યુનિટ છે તો એને એસ્ટાબ્લિશ કરશે તો આ પણ તમને ખબર પડી ગઈ હવે જો આ જે પ્રાઇમરી ફંક્શન શું છે આ પ્રોઝ પ્રાઇસ મોનિટરિંગ રિસોર્સ યુનિટનું પ્રાઇમરી ફંક્શન શું છે તો આ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીને આસિસ્ટ કરે છે આસિસ્ટ આની માટે કે જે ડ્રગની પ્રાઇઝ હોય એટલે કે જે દવાઈ છે દવાઈ તો દવાઈની જે પ્રાઇઝ હોય એટલે કે ભાવ હોય તો એને રેગ્યુલેટ કરો એને મોનિટર કરો એના સિવાય સ્ટેટની અંદર જે ડ્રગ છે દવાઈ છે તો એની અવેલેબિલિટી છે કે નહીં એને ચેક કરવું અને કન્ઝ્યુમરના અંદર જે ડ્રગ છે તો એના વિશે અવરનેસ લાવવાનું જે કાર્ય છે તો આ પ્રાઇઝ મોનિટરિંગ રિસર્ચ યુનિટ દ્વારા કરવામાં આવે છે તો બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી છે દરેક લોકોને આના વિશે ઇન્ફોર્મે જે જેલ છે એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટ સર્વિસ ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટર સર્વિસ ઠીક છે તો આ ત્રણેમાં જે ઓલ ઇન્ડિયા સર્વિસના જે એમ્પ્લોય હોય જે ઓફિસર્સ હોય તો એના રેઝિગ્નેશન માટેના જે રૂલ્સ છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન લેવાની છે ખાસ કરીને જે બે હજાર નવના ના ટોપર હતા જેમનું નામ છે શાહ ફેઝલ આ જમ્મુ એન્ડ કાશ્મીર કેડરના આઈએસ ઓફિસર છે અને બે હજાર ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં શાહ ફેઝલ જેઓ આઈએસ ને યુપીએસસી ને ટોપ કર્યું હતું બે હજાર ઓગણીસ જાન્યુઆરી મંથમાં નવ જાન્યુઆરીએ એમને પોતાની જે પોસ્ટ છે આઈએ એસની પોસ્ટ તો એની ઉપરથી શું કરી દીધું રેજિગ્નેશન આપી દીધું રેજિગ્નેશન આપી દીધું હતું કે ભાઈ આપણે આઈએ ની પોસ્ટ કહેવાય ને કે હવે જોતી નથી ને મારે બ્યુરોક્રેટ હવે રહેવું નથી ને એ એ પછી રેજિગ્નેશન આપ્યા પછી કહેવાય ને કે એમને ખુદની એક પોલિટિકલ પાર્ટી બનાવી હતી એ જે પોલિટિકલ પાર્ટી છે એનું નામ યાદ રાખવાનું છે જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ મૂવમેન્ટ જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ મૂવમેન્ટ નામની જે પાર્ટી છે તો એને આ શાહ ફેઝલ નામના વ્યક્તિએ જે યુપીએસસીના ટોપર હતા તે એમને એસ્ટાબ્લિશ કરી હતી કારણ કે શાહ ફેઝલે એવો તર્ક આપ્યો કે મને લોકો એન્ટી નેશનલ ગણે છે અને એના માટે મારે આ ઓલ ઇન્ડિયા સર્વિસ કરવી નથી આવો કદાચ એમને તર્ક આપેલો હતો એના વિશે તમે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈ લેજો તો આ જે જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ મૂવમેન્ટ છે તો એ આમને આ જે પાર્ટી છે તો એને એસ્ટાબ્લિશ કરીને એના પ્રેસિડન્ટ બની ગયા હતા હવે જો જ્યારે આ સા ફેઝલે રેજિગ્નેશન આપ્યું તમે જોયું હશે કે ક્યારે પણ ગવર્મેન્ટ છે ને એક જલ્દી આઈએસ ઓફિસર અને આઈપીએસ ઓફિસરના જે રેઝિગ્નેશન છે એટલે કે રાજીનામા છે તો એને એક્સેપ્ટ કરતા નથી તો એવી જ રીતે બે હજાર ઓગણીસના જાન્યુઆરી મહિનામાં રેજિગ્નેશન આપ્યું પરંતુ હજુ સેન્ટ્રલ ગવર્મેન્ટે આમનું રેજિગ્નેશન એક્સેપ્ટ જ કર્યું નથી એટલે કે હજુ પણ તમે મિનિસ્ટ્રી ઓફ પર્સ પર્સનલની વેબસાઇટ ઉપર જશો તો મિનિસ્ટર ઓફ પર્સનલમાં હજુ પણ શાહ ફેઝલ એક આઈએસ ઓફિસર તરીકે હજુ છે તો અત્યારે શું થયું છે અત્યારે નવું ડેવલપમેન્ટ એ થયું છે કે બે હજાર ઓગણીસથી હજુ આમનું રેઝિગ્નેશન એક્સેપ્ટ થયું નથી અને આ શાહ ફેઝલે હવે શું કર્યું છે કે જે પોલિટિકલ પાર્ટી હતી જે જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ મુવમેન્ટ તો આના પ્રેસિડેન્ટ તરીકે પોતાનું જે રાજીનામું છે તો એ આપી દીધું છે અને હવે જે એક્ટિવ પોલિટિક્સ છે તો એને જ આ લોકો શાહ ફેઝલે શું કરી દીધું છે ક્વિટ કરી દીધી છે દીધી છે છોડી દીધી છે એટલે કે હવે આ ભાઈ એવું કહે છે કે હવે મારે ફરીથી રાજનીતિ કરવી નથી તો que venía bueno, que જે રાજનીતિ વસ્તુ અને બ્યુરોક્રેસી બંને વસ્તુ અલગ છે રાજનીતિ ખાસ કરીને અભણ લોકો માટે હોય ને અભણ લોકો કહેવાય ને કે ભણેલા ના હોય પણ ગણેલા લોકો હોય છે એ લોકો પાસે જે નોલેજ હોય એ લોકો જે કરી શકે એ ખાસ કરીને આઈએસ ઓફિસર નથી કરી શકતા સમજી શક આ થોડો ડિફરન્સ હોય છે અને આ રિયાલિટી છે ને આપણે આપણે બધાએ આને એક્સેપ્ટ કરવી પડશે કારણ કે જે રાજનીતિમાં જે લોકો હોય એમનું ડેરિંગ ખૂબ જ વધુ હોય છે અને આ વસ્તુ થોડી કહેવાય ને કે બહુ અઘરી વસ્તુ આપણે એને માની શકીએ છીએ અને અત્યારે આ ભાઈ આઈએસની પોસ્ટ છોડીને રાજનીતિમાં ગયા હતા અને હવે ફરીથી કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક પાછું બ્યુરોક્રેસી આવવાનું એમનો પ્લાનિંગ લાગે છે ને હવે જો હજુ પણ એમની માટે આઈએએસ માટેના દરવાજા ઓપન છે હવે આ ઓપન છે શા માટે છે તમને ખબર હોય તમને એમ થાય કે ભાઈ આ વ્યક્તિ તો રાજનીતિમાં જતો રહે તો ફરીથી કેવી રીતે આવી આઈએએસ બની શકે કારણ કે આને તો રેજિગ્નેશન આપ્યું પરંતુ આનું જે રેજિગ્નેશન છે તો એને સેન્ટ્રલ ગવર્મેન્ટે એક્સેપ્ટ જ નથી કર્યું તો અત્યારે હવે આઈએએસના જે રેજિગ્નેશનના રૂલ ન્યૂઝમાં છે તો આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને આપણે એના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો જો ઓલ ઇન્ડિયા સર્વિસ છે ને આઈએ છે આઈપીએસ છે અને આઈએફએસ છે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ છે તો એના રેજિગ્નેશન માટેના જે રૂલ છે તો તે ખાસ કરીને ઓલ ઇન્ડિયા સર્વિસીસ ડેથ કમ રિટાયરમેન્ટ બેનિફિટ રૂલ નાઇન્ટીન ફિફ્ટી એટ તો આના જે રૂલ ફાઈવ બાય વન રૂલ ફાઈવ બાય વન એ ઠીક છે તો આના તહેત આ રેજિગ્નેશનના જે રૂલ છે તો તેને અત્યારે કહેવાય કે રેગ્યુલેટ કરવામાં આવે છે અને એના હિસાબથી એના હિસાબથી માની લો કે કોઈ પણ ઓફિસર છે કોઈ પણ ઓફિસર છે તો એ સ્ટેટ કેડરમાં કાર્ય કરી રહ્યો છે માની લો કે આપણે ગુજરાત કેડરની જ આપણે વાત કરીને આપણે વિક્રાંત જે પાંડે નામના આપણા ડીએમ હતા અમદાવાદના ડીએમ હતા અત્યારે એમને દિલ્હીની અંદર એમને ડેપ્યુટેશન ઉપર મોકલી દેવામાં આવે છે કારણ કે એમની ઉપર કોઈ થઈ હતી આપણે 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 એમાં પડવું નથી તો તો વિક્રાંત પાંડેનું માની લો કે કોઈ પણ સ્ટેટ કેડરનો આઈએસ ઓફિસર હોય ગુજરાત કેડરનો આઈએસ ઓફિસર હોય હવે આ ગુજરાત કેડરના આઈએસ ઓફિસરે પોતાની પોસ્ટ ઉપરથી રેજિગ્નેશન આપવું છે રાજીનામું આપું છે તો એ શું કરશે પોતાનું રાજીનામું કોને આપશે તો ગુજરાતના જે ચીફ સેક્રેટરી હોય ચીફ સેક્રેટરી એટલે ગુજરાતની અંદર જેટલી પણ આઈએસ પોસ્ટ આઈએસની પોસ્ટ છે એમાં હાઈએસ્ટ પોસ્ટ એટલે કે જે સ્ટેટ હોય કોઈ ગુજ ખાલી ગુજરાતની વાત નથી કોઈ પણ સ્ટેટની અંદર હાઈએસ્ટ બ્યુરોક્રેસીની પોસ્ટ કઈ હોય તો ચીફ સેક્રેટરી હોય ને આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટના વાત કરીએ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે હાઈએસ્ટ પોસ્ટ હોય ને તો કેબિનેટ સેક્રેટરી હોય છે આ તમને ખબર પડી ગઈ તો સ્ટેટ ગવર્મેન્ટની અંદર કોઈપણ સ્ટેટ કેડરમાં કોઈ પણ આઈએસ ઓફિસરને રેઝિગ્નેશન આપવું હોય તો એ કોને આપે છે ચીફ સેક્રેટરીને આપે છે અને માની લો કે સ્ટેટ કેડરનો માની લો કે ગુજરાત કેડરનો કોઈ આઈએસ ઓફિસર છે જેવી રીતે વિક્રાંત પાંડે છે તો અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના ડેપ્યુટેશન ઉપર છે અને ડેપ્યુટેશન ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય દિલ્હીમાં હોય અને ત્યાં માની લો કે એને એમ થાય કે ભાઈ હવે આપણે રાજીનામું આપી દેવું છે તો એ કોઈ પણ મિનિસ્ટ્રીમાં આવે ને અથવા તો ડિપાર્ટમેન્ટમાં આવે તો એ મિનિસ્ટ્રી અથવા તો ડિપાર્ટમેન્ટના સેક્રેટરીને રેઝિગ્નેશન આપે છે સમજી ગયા એટલે કે જે મિનિસ્ટ્રી અથવા તો જે ડિપાર્ટમેન્ટ છે તો એના સેક્રેટરીને જે રેજિગ્નેશન છે તે આપે છે અને પછી આ જે મિનિસ્ટ્રી અથવા તો ડિપાર્ટમેન્ટ શું કરે છે જે પણ કન્સર્ન સ્ટેટ ગવર્મેન્ટ હોય હવે માની લો કે વિક્રાંત પાંડેની જ વાત કરીએ અત્યારે દિલ્હીમાં છે હવે એમને એમની મિનિસ્ટ્રી અથવા તો ડિપાર્ટમેન્ટને રેજિગ્નેશન આપશે તો ત્યાંના જે સેક્રેટરી હશે એ શું કરશે એ જે મિનિસ્ટ્રી અને ડિપાર્ટમેન્ટ છે તો એ સ્ટેટ કેડર એટલે કે ગુજરાત ગવર્મેન્ટને કારણ કે ગુજરાત ગવર્મેન્ટ એ કેડર કંટ્રોલ ઓથોરિટી છે તો ગુજરાત ગવર્મેન્ટને આપશે કે ભાઈ તમારા આ આઈએસ ઓફિસર છે ને તો એ રાજીનામું આપવાનું કહે છે તમે હવે આના આની વિશે થોડી તપાસ કરો કારણ કે ડાયરેક્ટ કોઈ કોઈ દિવસ રેઝિગ્નેશન એક્સેપ્ટ થતું નથી પછી શું થાય આમના ઉપર થોડી ઇન્ક્વાયરી થાય કે ભાઈ આ વ્યક્તિ છે આ ઓફિસર છે તો એના કોઈ ડ્યુઝ તો બાકી નથી ને લો કે એ વ્યક્તિએ પોતાની હાઉસ લોન લીધેલી છે માની લો કે એક લાખ દસ લાખ પચાસ લાખ એટલાની લોન લીધી છે અથવા તો કાર લોન લીધી છે અને એ પણ ચેક કરવામાં આવે કે ભાઈ આની ઉપર કોઈ કેસીસ તો પેન્ડિંગ નથી ને કારણ કે જ્યારે પણ કોઈ પણ આઈએ ઓફિસર પોતાની સત્તા ઉપર હોય તો માનલો કે એના ઉપર કોઈ કરપ્શનના એલિગેશન લાગ્યા હોય કેસીસ થયા હોય તો સેન્ટ્રલ વિજિલન્સનું જે અહીંયા અપ્રુવલ પણ લેવું પડતું હોય છે જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે તો એનું અપ્રુવલ લેવું પડતું હોય છે એના પછી જ એનું જે રેજિગ્નેશન છે તો એક્સેપ્ટ થાય છે તો અહીંયા જે મિનિસ્ટ્રી હશે ડિપાર્ટમેન્ટ હશે તો એ સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી અહીંયા આના ઉપર રેકમેન્ડેશન માંગશે કે ભાઈ આના આમના કોઈ પણ ડ્યૂઝ છે તો એ પણ બાકી નથી કે આમની ઉપર કોઈ વિજિલન્સના કેસીસ તો બાકી નથી ને તો આ પહેલાં ચેક કરવામાં આવશે અને સ્ટેટ ગવર્મેન્ટ જ્યારે આના વિશેની રેકોમેડેશન સેન્ટ્રલ ગવર્મેન્ટને આપશે પછી જ સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કરશે ઓફ જે ઓથોરિટી છે હવે કન્સર્ન ઓથોરિટી કઈ છે તો આઈએસ છે ને આઈએસ તો આઈએસ માટે જે મિનિસ્ટ્રી ઓફ પર્સનલ છે એમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ છે તો એ અહીંયા કન્સર્ન ઓથોરિટી છે યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આઈએસ છે તો એની માટે જે આપણા મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તો એ અહીંયા કન્સે જે કોમ્પિટન્ટ ઓથોરિટી છે અને જે આઈપીએસ છે તો એના માટે મિનિસ્ટર ઓફ હોમ અહીંયા કોમ્પિટન્ટ ઓથોરિટી છે અને જે આઈએફએસ છે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ છે આ ત્રણ ઓલ ઇન્ડિયા સર્વિસ છે તો આના જે કોમ્પિટન્ટ ઓથોરિટી કોણ છે આપણા યુનિયન મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટ અહીંયા કોમ્પિટન્ટ ઓથોરિટી છે તો જ્યારે સ્ટેટ ગવર્મેન્ટ રેકમેન્ડેશન બંને ટોપિક ઉપર આપી દેશે કઈ કઈ કે ભાઈ એમના કોઈ યુઝ બાકી નથી ને એમના ઉપર કોઈ વિજિલન્સનો કેસ નથી પછી આ શું કરશે કોમ્પિટન્ટ ઓથોરિટીને ફોરવર્ડ કરશે અને જે ફાઇનલ ડિસિઝન છે તો અહીંયા કોમ્પિટન્ટ ઓથોરિટી ખાસ કરીને યુ યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ પર ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ લેશે એના પછી આઈપીએસના રિગાર્ડિંગ ડિસિઝન કોણ લેશે યુનિયન મિનિસ્ટર ઓફ હોમ લેશે અને પછી આઈએફએસનો ડિસિઝન કોણ લેશે યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર લેશે તો આ તમને ખબર પડી હવે જો બે હજાર તેરમાં આ રૂલની અંદર કેટલાક અમેન્ડમેન્ટ પણ કરવામાં આવ્યા હવે માની લો કે કોઈ પણ વ્યક્તિ આઈએ એસમાં ગુસ્સામાં આવીને હવે માની લો કે તમારા બોસ સાથે ઝઘડો થયો ઠીક છે અને તમે ગુસ્સામાં આવીને રેજિગ્નેશન આપી દીધું અને પછી થોડા દિવસ પછી પછતાવ થાય કે ભાઈ મેં તો આટલી બધી મહેનત કરીને યુપીએસસીની આઈએસ જેવી પોસ્ટ લીધી હતી અને મેં તો મોટા મોટા સપના જોયા હતા અને હવે યાર મેં તો ભૂલ કરી મેં તો આઈએસ નું રેજિગ્નેશન આપી દીધું તો ત્યારે એને જો પસ્તાવ થાય ને તો પોતાનું રેજિગ્નેશન એક્સેપ્ટ યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટે એનું રેજિગ્નેશન એક્સેપ્ટ કરી લીધું હોય કોમ્પ્યુટન્ટ ઓથોરિટીએ સાઇન કરી દીધું હોય રેજિગ્નેશન એક્સેપ્ટ થયું હોય તો એના નેવ દિવસ સુધી નેવ દિવસ સુધી જો એ વ્યક્તિ ચાહે તો એને મોકો આપવામાં આવે છે કે એ પોતાનું રાજીનામું પાછું ખેંચી શકે છે સમજી ગયા નેવ દિવસ સુધી એને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે કે એનું રેજિગ્નેશન એક્સેપ્ટ થઈ ગયા પછી એ પોતાનું રાજીનામું પાછું ખેંચી શકે છે પરંતુ અત્યારે જે સાફ એઝલનો કેસ છે તો આમાં થોડું એક પ્લસ પોઈન્ટ સાફ એઝલ માટે એ છે કે ભાઈ આ વ્યક્તિ યુપીએસસીના ટોપર હતા બે હજાર નવના ટોપર છે અને આ

બે હજાર તેરમાં અમેન્ડમેન્ટ આવ્યું કે ભાઈ ઓલ ઇન્ડિયા સર્વિસમાં હોય રેજિગ્નેશન આપી દીધું અને રેજિગ્નેશન એક્સેપ્ટ થઈ જાય તો નેવ દિવસની અંદર એ જે રેઝિગ્નેશન છે તો એને પાછું ખેંચી શકે છે તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને બધી આપી દીધી છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા અને શીખવા મળ્યું હશે અને છેલ્લો ટોપિક તો તમને બધાને ગમ્યો હશે કારણ કે તમે એની માટે પ્રિપેરેશન પણ કરો છો તમને ખબર પણ હોવી જોઈએ કે એકચ્યુઅલમાં ચાલે છે શું કારણ કે આઈએસ એસ આઈપીએસના બધી જે પોસ્ટ છે ને એ ક્યાંક ને ક્યાંક નેતાઓના ઈશારા ઉપર જ આપણે કામ કરવાનું હોય છે અને એને માટે તમારે તૈયાર પણ રહેવું પડે કારણ કે એ વસ્તુ જરૂરી પણ છે કહેવાય ને અદરવાઈઝ જો જે પોલિસી બનાવાડે એ લોકોનું મેઈન કામ પોલિસી બનાવવાનું હોય આપણું જે કામ હોય એ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ છે ત્યાં તમે એમ ના કહી શકો ભાઈ તમે અભણ છો ને અમે આટલા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ છે નહી તો શું થાય ડાયરેક્ટલી જે છે તમારું ટ્રાન્સફર થઈ જાય એવી જગ્યાએ ટ્રાન્સફર થાય કે ત્યાં તમને કોઈ કામ કરવાની ઓપોર્ચ્યુનિટી પણ ના મળે તો ક્યારેય પણ તમારે સુનિતા યાદવ જેવું કરવાનું નથી ક્યારે પણ તમારે પોલિટિશિયનો સામે વધારે પડતી ટક્કર લેવાની નથી થોડું કહેવાય ને ડિપ્લોમેટિકલી તમારે કામ કરવાનું હોય અને હાઈલી ઇન્ટેલે જે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો હોય ને એવું જ કરે ડિપ્લોમેટિકલી સર કરીને તમારું કામ લેતા હોય છે અમે એમાં તમારે કરપ્ટ કરપ્શન કરવાનું નથી પણ તમારે શું કરવાનું છે થોડી ડિપ્લોમેસીને યુઝ કરીને તમારે સાથે રહીને બધાને સાથે રાખીને કામ કરવાનું છે મેઇન વસ્તુ એ જ અહીંયા જરૂરી હોય છે તો આ મેં તમને થોડી ઇન્ફોર્મેશન આપી દીધી છે સો ગાઈઝ થેન્કસ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ જાય